તમે લાઈફમાં આરઆરઆર આર આર લાવી દો લાઈફ બદલી જશે નોટ ઓનલી સ્ટુડન્ટ પેરેન્ટ્સને પણ કહું છું તમારે તમારા બાળકોને સફળ કરવા છે હા ના બોલો કે પરાણે પરાય બોલો તમારા સફળ કરવા છે તો આ ત્રણ આર તમારા બાળકો માટે નથી આ ત્રણ આર તમારા માટે તમારા બાળકોને આર હું મોડેથી આપીશ એ તમારે યાદ કરાવવાના છે આ ત્રણ આર તમારા માટે છે જેમાં પહેલો આર છે રેર ઓફ ધ રેર એવા બનો જેવા કોઈ નથી બન્યા તમારા બાળકની અંદર રહેલી ક્ષમતાઓ તમારા બાળકના પોઝિટિવ ગુણો તમારા બાળકના નેગેટિવ ગુણો તમારા બાળકની રસપ્રદ વાતો તમારા બાળકનો પોતાનો સ્ટેમિના તમારા બાળકની આવડતો તમારા બાળકનો નબળો વિષય તમારા બાળકનો પાવરફુલ વિષય કેટલા વાગે વાંચવું ગમે કેટલા વાગે સૂવું પડે શું ખાવું ગમે કોની દોસ્તી છે કોની આરે કેટલો સમય પસાર કરે છે શું તમને ખબર છે એટલા સન્નાટક્યો એ ભાઈ જેણે આ કર્યું ને એના છોકરાઓ એવન લાવે છે ધેટ ઇઝ ધ રેર ઓફ ધ રેર જે કોઈ ના કરે કરો બોલો કરવું જોઈએ કે ના કરવું જોઈએ અચ્છા કાકા તમને પૂછું કરવું જોઈએ કે ના કરવું જોઈએ હરખી મોઢેથી હા પાડો હા હા એમ કેમ કે હું જયારે પૂછું ત્યારે ઘણા શું કે આમાં કઈ ન થાય પરમ દિવસે મારો પ્રોગ્રામ હતો લગભગ લગભગ પચીસો લોકો બેઠા હતા બધા જ વાલીઓ હતા એક જ ક્વેશ્ચન પૂછ્યો તો જે બીજું મારું કામ છે રેડી ફોર એવરી સોલ્યુશન દરેક પરિસ્થિતિમાં પરિણામ ગમે તે આવે તમે એ પરિસ્થિતિને સોલ્વ કરવા માટે તૈયાર રહો જો તમે તમારા બાળકને આ શીખવાનું ચાલુ કરશો તો દુનિયામાં એ આગળ વધવાનું ચાલુ કરશે સાહેબ પચીસ માર્કની પરીક્ષાઓ લેવાતી જ હોય આપણી એ પચીસ માર્કની પરીક્ષામાં બાળકના બાર માર્કસ આવ્યા એટલે પાપાના ટોન એવો હોય બાર જ લેવો અડધા હે મમ્મીનો શું હોય ખબર બાજુ કેટલા આવ્યા ભાઈને એવું હોય મમ્મી બહાર તો આવ્યા હલો રેડી ફોર એવરી સોલ્યુશન સોલ્યુશન માટે સિચ્યુએશન માટે શું કરવું પડે સિચ્યુએશન કોઈ પણ હોય સોલ્યુશન શીખવો કે બેટા કોઈ વાંધો નહીં વિજ્ઞાનમાં આ વખતે બાર આવ્યા છે એવી મહેનત કર કે બારના તેર થાય સીધા પચીસ નો થાય હોલો અને તમે તમારા રિઝલ્ટ ભૂલતા નહીં ત્રણનો સરવાળો બાવ નથી થાતો હા ગણેશ સાચું લાગ્યું એટલે દાંત કાઢ્યા

યસ સુરતનો વ્યક્તિ જેને ભારતને આખા વિશ્વની અંદર જેને ગોલ્ડ મેડલ અપાવ્યો છે અર્પિત દેસાઈ છે તમે આમ આમ હાથ કરો ને તો બે કલાકમાં હાથ થાકી જાય આમ આમ હાથ કરવાના બે કલાક ડાણી હાથે રમ તો બે કલાકમાં થાકી જાય આ વ્યક્તિ આખા દિવસના દસ કલાક ટેબલ ટેનિસ રમતો હતો હલો તો ગોલ્ડ મેડલ આવે બે 2019 માં એક મુલાકાત થઈ ચા પિતા પિતા એણે મને કીધું કે મનીષભાઈ આમנם નથી મળતી સફળતાઓ આમને નથી મળતી સફળતાઓ સુરત ઓળખે છે વિશ્વ ઓળખે ને ત્યારે મન કે જો હરમિત દેસાઈ છું બોલું છું થશે મનમાં બને બોલો મારી સાથે મનમાં બને તનમાં બને તો વતનમાં બને મોદી સાહેબે નામ લીધું મન કી બાતમાં કે હરમિત દેસાઈ સુરતનો દીકરો સુરતનું નામ રોશન કરશે હલો આ દરેક હરમિત દેસાઈ બેઠા છે અચ્છા બીજું નામ આપું વધારે મજા આવશે બધા ઓળખો છો કાર્તિક જીવાણી બધા ઓળખો છો ને હા જો સ્ટેમિના કેવો હોય સિચ્યુએશન કેવી હોય રાખજો પરીક્ષા ઈશ્વર બોલે છે કેમ કે જ્યારે વ્યક્તિ મહેનત ચાલુ કરે ને ત્યારે ઈશ્વર પરીક્ષા લેવાનું ચાલુ કરે પરીક્ષામાં એ જ પૂછાય બેનો ભાઈઓ સાંભળો પરીક્ષામાં એ જ પૂછાય જે આપણે છોડી દઈએ હેલો મમ્મી મેં આજ સવાલ છોડો તો એ જ પૂછાનો આ વ્યક્તિને પણ એવું જ થાય જીપીએસસી યુપીએસસી પ્રિપરેશન પ્રિપેરેશન ચાલુ કરે યુપીએસીની અંદર પહેલી વાર થોડાક માર્ક્સ માટે રહી જાય મને માર્ક્સ પણ યાદ છે પણ બોલિંગ માટે તમને કેવું નથી રહી જાય બીજી વાર છન્નું માર્ક્સ લાવે ચોરાણું માર્ક્સે અટકે આઈએએસ બનવું છે આઈપીએસ બનવું છે આઈપીએસમાં આઈએએસ માં બે જ નો ફરક પડે ફરીવા પ્રિપેરેશન કરે અઠ્યાસી માર્ક્સ આવે ફરીવા પ્રિપેરેશન કરે સાંભળો જો યુપીએસસી લેવલની પરીક્ષા છે પરિણામના દિવસે આપણે પૂછીએ કે બહુ સારું કહેવાય ભાઈ માર્ક્સ આવી ગયા બોલે હજી તો આઈએએસ માં છે આઈપીએસમાં નહીં આ નાની નાની ગેમમાં આપણે રમવું નથી ત્રીજી ત્રીજી વાર નો પરીક્ષા આપે ભારતમાં એક જ વ્યક્તિ છે કે જેને ત્રણ વાર પાસ થયા પછી પરીક્ષા આપી અને આખા ભારતની અંદર આઠમો ક્રમાંક લાવે નાની સુની વાત જ નહીં એટલે કાર્તિક જીવાણી આમ પોલીસના ડ્રેસની અંદર ઊભો હોય ને તો રૂડો લાગે હલો હા અમુક એ તાલી હું કામ ન પડી ખબર અમારા છોકરા ચા બનવાના છે મરી જાહો સપના બતાવવાનું ચાલુ કરો આ

હું ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન છું આજનો દિવસ મારા માટે નવો છે ભગવાન હંમેશા મારી સાથે હું બધું કરી શકું છું આ પાંચ વાક્ય આ પાંચ સિવાયનું બધું મમ્મી કે અને આ પાંચ સિવાય નું પપ્પા બધું જ કે આ પાંચ નો કે જો આ પાંચ કે તો બાળક અહીંયા આવી જાય